બનાસકાંઠાના બાબરસ્તાની નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓમાં અનેરો જોશ દેખાઈ રહ્યો છે, ત્યારે બાબર મુકામે ભવાની ફાર્મ હાઉસ મુકામે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષ સ્થાને ઉમેદવારો અને કાર્યકર્તાઓ પાસેથી દરેક વોર્ડના ફીડબેક લેવામાં આવ્યા હતા. બાબર નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના 24 ઉમેદવારો જીતાડી નગરપાલિકામાં ભગવો લહેરાવવાનો તેમજ બાબર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસની ડિપોઝિટ ગુલ કરવા માટે મહેનતે લગાવવા જણાવ્યું હતું. શંકરભાઈ ચૌધરી અને રજનીભાઈ પટેલને કાર્યકર્તાઓ દ્વારા બાબર નગરપાલિકામાં વિજય બનાવી આપવાનું વચન આપ્યું હતું અને વધારેમાં તમામે તમામ 6 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજયી બનાવવા કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરશે તેવું સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું. આખા ગુજરાતમાં જે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે, આજે ભાભરમાં પણ ઉમેદવારો અને ઇન્ચાર્જો સાથેની એક બેઠક અહીંયા યોજવામાં આવી હતી. બધા જ લોકોએ આજે ડિટેલ પ્લાનિંગ કર્યું છે, આવનારા સમયમાં પોતપોતાના વોર્ડમાં બુથ સુધી જઈ અને પ્રત્યેક મતદારને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે, ભારતીય જનતા પાર્ટીના અમળના નિશાન ઉપર મતદાન કરવા માટેની યોજનાઓ બનાવી છે. હું ભાભરના સૌ નગરજનોને વિનંતી કરીશ કે માનનીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની સરકાર અને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સરકાર એ પ્રકારે ઉત્તમથી સર્વોત્તમ તરફ લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. આપ સૌ પણ આપનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર આપી અને દેશની સરકાર, રાજ્યની સરકાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આખી ઘડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એવું કરશો એવી સૌને ખૂબ વિનંતી કરું. બંનેની હાજરીમાં આજે સમીક્ષા બેઠક થઈ અને ખૂબ ઉત્સાહ કાર્યકર્તાનો છે. કાર્યકર્તાએ આવેલા ફીડબેક પ્રમાણે તમામે તમામ 24 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે.